નમસ્તે દોસ્તો, આજે તો હું ખૂબ થાકી ગયો. બહુ દૂરથી ચાલીને આવું છું, મારી બસ છૂટી ગઈ હતી ને. મારી પાસે અલ્લાદીનનો ચિરાગ હોત તો હું એને ઘસત અને એમાંથી જીન નીકળત અને હું એને કહેત મને જલ્દીથી તમારી પાસે પહોંચાડી દે. અરે આ શું, મીના પણ જલાલને અલ્લાદીનની વાર્તા સંભળાવે છે? ચાલો આપણે પણ સાંભળીએ. અને પછી જ્યારે અલ્લાદીન જાદુઈ ગુફામાં બંધ થઈ ગયો તો પછી ખબર છે શું થયું જમાલ? શું થયું મીના બેન? ત્યાં એને મળ્યો એક સાધારણ દેખાતો ચિરાગ. પછી? અને પછી જ્યારે એને ચિરાગ પરથી ધૂળ ઉડાડવા માટે ચિરાગને ઘસ્યો તો એમાંથી નીકળ્યો એક મોટો જિન. સાચેનો જિન? હા જમાલ, સાચેનો જિન. અને એ જિને અલાદીનને પૂછ્યું, શું હુકમ છે મારા આકા? એનો અર્થ એમ કે અલાદીન જિન પાસે કઈ પણ માંગી શકતો હતો? હા જમાલ, કઈ પણ. તો શું માંગ્યું અલાદીને? જમાલ, એ જમાલ, હું ખેતરે જાઉં છું, જલ્દી આવજે. મીના બેન, મારે જવું પડશે. જમાલ, વાર્તા તો અધૂરી જ રહી ગઈ. હા મીના બેન, પણ હમણાં મારે જવું પડશે. એક કામ કર, તું આ ચોપડી લઈ જા, વાર્તા વાંચીને મને પાછી આપી દેજે. મને વાંચતા નથી આવડતું. તો કેટલા વર્ષનો છે જમાલ? 7 વર્ષનો. 7 વર્ષનો? કોણ જાણે મીના બેન, હું આ ચોપડી ક્યારે વાંચી શકીશ કે નહીં. ચોક્કસ વાંચી શકીશ જમાલ. જોજે, તું જયારે શાળાએ જવાનું શરૂ કરી દેશે તો તારી જાતે જ વાંચવાનું શરૂ કરી દઈશ. ચોપડી વાંચી શકીશ, જરૂર શાળાએ જઈશ. પણ મીના બેન, મારા બાપુ મને ક્યારે શાળાએ નહીં મોકલે. જમાલ, એ જમાલ, ક્યાં રોકાઈ ગયો? હા બાપુ, હમણાં આવું છું. અલ્લાદીનની વાર્તા તો પૂરી ન થઈ શકી. ચાલો હવે જોઈએ કે જમાલ ખેતરમાં એના બાપુ જોડે શું કરે છે. આલો બાપુ, પાણી. હા, લાવ અહીંયા. બાપુ, આજે મીના બેને મને એક બહુ મજાની વાર્તા સંભળાવી, અલ્લાદીન અને જીનની વાર્તા. સારું સારું, ઠીક છે. બાપુ, શું એ હું? અરે દીકરા, ચોખે ચોખું બોલને શું વાત છે? મારે પણ મારા મિત્રોની જેમ શાળાએ જવું છે બાપુ. તારું મગજ તો ઠેકાણે છે, બીજા કેટલા જરૂરી કામો છે. પહેલા એ તો પૂરા કરીએ, ત્યાર પછી વિચારશું શાળાનું, સમજ્યો? હા બાપુ. આ શું, જમાલ તો મોઢું લટકાવીને ખેતરેથી પાછો આવી ગયો અને પછી જ્યારે એ રાતે સૂતો હતો ત્યારે એને આવ્યું એક સપનું. અલ્લાદીનની જેમ એને પણ એક મળ્યો છે જાદુઈ ચિરાગ અને પછી જ્યારે એને ચિરાગને ઘસ્યો તો ચિરાગમાંથી નીકળ્યો જીન. શું હુકમ છે મારા આકા? અરે વાહ, હું જે પણ તમને કહીશ તમે કરી શકો છો? આવો મારા આકા, લઈ આપું નવી સાયકલ કે મીઠા રસગુલ્લા, નવી નવી લખોટીઓ કે ક્રિકેટ નું બેટ. આ બધું નહીં, હું તો બસ એ ઈચ્છું છું કે હું પેલી વાર્તા વાળી ચોપડી વાંચી શકું. પણ મારા આકા, વાંચવાનું તો તમને શાળામાં શીખવ્યું જ હશે, કઈ બીજું માંગો ને? હું તો શાળાએ જતો જ નથી, શું તમે મને ત્યાં મોકલી શકશો? પણ મારા આકા, શાળાએ જવું તો દરેક બાળકનો અધિકાર છે. શું તમે સાચું કહો છો? આકા, એકદમ સાચું. તમે તમારા પિતાજી સાથે વાત કરીને તો જુઓ, તમારી આ ઈચ્છા પૂરી થઈ જશે. જમાલ, જમાલ, સવાર થઈ ગઈ છે, ચાલ ખેતરે મારી સાથે. જમાલ. કોણ છે? સપનું જોતો હતો કે? હા બાપુ, મેં હમણાં એક સપનું જોયું, એમાં એક મોટો જીન હતો અને પછી જ્યારે મેં જીને કહ્યું કે મને શાળામાં જવું છે તો એણે કહ્યું કે શાળાએ જવું દરેક બાળકનો અધિકાર છે આકા. સારું થયું કે સપનું પૂરું થઈ ગયું. મેં તને કેટલી વાર કહ્યું છે કે પહેલા ખેતર અને ઘરના જરૂરી કામ પૂરા કરી લે, પછી શાળા વિશે વિચારશું. અને આમે મોટા થઈને જ્યારે તારે ખેતર વાડી જ સંભાળવાના છે તો પછી શાળાએ જઈને શું ફાયદો? ચાલ હવે ખેતર જવા માટે તૈયાર થઈ જા. અને પછી ખેતરમાં
બાપુ ત્યાં જો, મીના અને ના બાપુ આજ તરફ આવે છે. નમસ્તે ભાઈ. નમસ્તે ભાઈ, કેમ છે મીના દીકરી? હું મજામાં છું કાકા. આ તમે શું બનાવો છો ભાઈ? બસ પાકના સારા સિંચન માટે નીક બનાવીએ છીએ. પાણી મળશે તો પાક સારો એવો થશે ને. યોગ્ય પગલા ઉપાડીને જ એક સારા પાકની અપેક્ષા રાખી શકાય છે ભાઈ. બિલકુલ સાચું કહ્યું તમે ભાઈ. અને આવી જ રીતે તમારે યોગ્ય પગલા જમાલના સારા ભવિષ્ય માટે પણ ઉપાડવા જોઈએ. હું કઈ સમજ્યો નહીં. જુઓ, જે રીતે સારી ઉપજ માટે પાકની સારી દેખરેખ જરૂરી છે, એ જ રીતે જરૂરી છે કે સારા ભવિષ્ય માટે બાળકોને સાચું શિક્ષણ મળે, જે એમના પૂરા વિકાસમાં મદદ કરે. જુઓ ભાઈ, હવે તમારાથી શું છુપાવવું? ઘર અને ખેતરના હજી ઘણા જરૂરી કામ બાકી છે, જે પહેલા પૂરા કરવાના છે. જમાલને શાળાએ મોકલવો તો ત્યારબાદની વાત છે. પણ ભાઈ, જમાલને શાળાએ મોકલવો એ જરૂરી કામો કરતા પણ વધુ જરૂરી કામ છે. હા બાપુ, હું શાળાએ જવા માંગુ છું. મારા મિત્ર જોડે મળીને ભણવા માંગુ છું. એ બધું તો ઠીક છે ભાઈ, પણ મને ખેતરના કામોમાં મદદ કરવા માટે જમાલની વધુ જરૂર છે. અને અમે એને મોટા થઈને ખેતી જ કરવાની છે. જુઓ, જો જમાલ શાળાએ જશે ને, તો ખેતી અને બીજી ઘણી રીતે તમારી અને પરિવારના બીજા સદસ્યોની મદદ કરી શકશે, જેનાથી તમારા બધાનું જીવન સુધરી શકે છે. પણ આને શાળાએ મોકલવા માટે પૈસા ક્યાંથી આવશે? પૈસાની ચિંતા નહીં કરો ભાઈ. 6 વર્ષથી લઈને 14 વર્ષ સુધી દરેક બાળકને મફત શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર છે. અને વાત ફક્ત અધિકારોની નથી, શાળાએ જવું બાળકો માટે ખૂબ અગત્યનું પણ છે. એટલે જ બધા માતા પિતાની એ જવાબદારી છે કે એમના બાળકોને શાળાએ મોકલે અને એને બાકી વસ્તુઓ કરતા વધુ મહત્વનું સમજે. ભાઈ, આજે તમે મને આ વાત સમજાવીને સાચો રસ્તો બતાવ્યો છે. હું કાલે જ શાળાએ જઈને જમાલને દાખલ કરાવીશ. એનો અર્થ હવે હું પણ પોતાની જાતે ચોપડી વાંચી શકીશ. હા જમાલ, અને પછી તારે અમને બધાને વાર્તા વાંચીને સંભળાવવી પડશે. હા બાપુ, ચોક્કસ સંભળાવીશ. ભાઈ વાહ, જીને બતાવેલા રસ્તાથી જમાલની ચાપ પૂરી થઈ ગઈ. હવે તો જમાલ પણ જશે રોજ સવારે શાળાએ અને શીખવશે ઘણી બધી નવી વાતો. ચાલો હવે જોઈએ મીના અને મીટુ આજે શું નવું કરે છે. સૌથી મહત્વની જરૂર આ છે, કરો તમે એને પૂરી. દરેક બાળકને શાળાએ જઈને ભણવું છે જરૂરી. કેટલી સરસ કવિતા લખી છે મીના અને મીટુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. ચલો ચલો જલ્દી કરો, શાળામાં જઈને મજા કરો, જેમ આપણે સૌ ખાઈએ છીએ રોજ 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 રોજ, જેમ આપણે સૌ સવારે ખાઈએ રોજ 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 રોજ, એમ જ આપણે શાળાએ જઈએ રોજ 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 રોજ. તને 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 વાગે શાળાની ઘંટી, આવો જઈએ સૌ મીના રાજુ બંટી. તને 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 વાગે શાળાની ઘંટી, આવો જઈએ. ચાલો ચાલો જલ્દી કરો, શાળામાં જઈને મજા કરો, જેમ આપણે સૌ ખાઈએ છીએ રોજ 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 રોજ, જેમ આપણે સૌ સવારે ખાઈએ રોજ 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 રોજ, આપણે શાળાએ જઈએ રોજ 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 રોજ. તને 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 વાગે શાળાની ઘંટી, આવો જઈએ સૌ મીના રાજુ બંટી. તને 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 વાગે શાળાની ઘંટી, આવો જઈએ સૌ મીના રાજુ બંટી. અરે આશું, તમે બધા પણ સાથે ગીત ગાતા હતા?
અને હું પણ. ગીત હતું જ એટલું મજાનું. હવે ચાલો મીનાના વર્ગમાં જઈએ, જ્યાં બેન આજે એક અનોખી રમત રમાડી રહ્યા છે. વાલા બાળકો, આજે આપણે રમીશું અક્ષરની અંતાક્ષરી. હું તમને એક શબ્દ કહીશ અને તમારે શબ્દના દરેક અક્ષરથી એક નવો અક્ષર કહેવાનો રહેશે. ઠીક છે? હા બેન. આજનો શબ્દ છે ચિરાગ. કોણ કહેશે મને પહેલો શબ્દ? હું બેન. ચિરાગનો પહેલો અક્ષર છે ચ, અને ચ થી થાય છે ચોરસ. હા દીપુ, અને ચોરસના આકારમાં શું ખાસ હોય છે? ચોરસની ચારે બાજુ સરખી હોય છે. શાબાશ સુનીલ. હવે બીજો અક્ષર કોણ કહેશે? ચિરાગનો બીજો અક્ષર છે ર, અને ર થી હોય છે રેખા. રેખા હોય છે એક લીટી, જે સીધી હોય શકે અથવા આડી અવળી પણ હોય શકે છે. અને બેન, રેખાઓની મદદથી આપણે ઘણા બધા આકારો બનાવી શકીએ છીએ, જેમ કે ત્રિકોણ, ચોરસ, ષટકોણ. શાબાશ મીના અને સુમી. અને હવે છેલ્લો અક્ષર છે ગ, અને ગ થી મને શબ્દ કહેશે રાણી. ગતિ હોય છે ગોળાકાર, અને ગોળાકારમાં કોઈ બાજુ નથી હોતી. શાબાશ રાણી. આજે તો તમે બધાએ દરેક અક્ષરથી કોઈ એક આકારનું નામ કહ્યું. તો બાળકો, આજની રમતમાં મજા આવી? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરી દે બધું ખુશહાલ.